અઠવારો ચાલને એકાદ વાનગી સર્જાવીએ, લઈને ફૂલશી હથોડી ને મખમલી તાકણું ચાલને એકાદ શિલ્પ કંડારીએ, કે પછી ચીરોડીના રંગો પૂરી ચાલને સરસ રંગોળી રચીએ, લઈને સ્વાદનો સથવારો ચાલને એકાદ વાનગી સર્જાવીએ. તો જેટલી બ્યુટીફુલ આ રંગોળી છે એટલી જ ડિલાઇટફુલ વાનગીઓ આજે આપણે શીખવાની છે વ્યારાના ગૃહિણીઓ પાસેથી. તો ચલો તિરુપતિ કુકિંગ ઓઇલ ફ્લેવર્સ ઓફ ગુજરાતનો આજનો વ્યારાનો એપિસોડ શરૂ કરી દઈએ. વ્યારાના ગૃહિણીઓ બે ડિફરન્ટ રેસિપીઝ સાથે સજ્જ છે, શીખવા માટે રેડી છો ને તમે? જ્યોતિબેન, રેણુબેન, તમારા બંનેનું આ શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. ઋત્વીબેન, તમારું આ ટાઉનશીપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અને આ ટાઉનશીપ વ્યારાથી થોડી દૂર છે, તો થોડું અમને જણાવશો આ ટાઉનશીપ વિશે? ચોક્કસ. એ એક એટોમિક પાવર સ્ટેશન કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન કી ટાઉનશીપ હૈ. હા હા. યે કાકરા પર એટોમિક પાવર સ્ટેશન કે નામ સે જાની જાતી હૈ. અચ્છા. યહાં પર બિજલી બનાઈ જાતી હૈ. રાઈટ. ઓર સબ યહાં કે જો રહેવાસી હૈ વો ઇસ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન કે એમ્પ્લોઈઝ હૈ. શું વાત છે. અને એન્વાયરમેન્ટ પણ બહુ જ ગ્રીન છે અને એકદમ જ ગ્રીનરી અને એકદમ જ સરસ એન્વાયરમેન્ટ છે. તો હવે એ તો કહો કે હવે તમે રેસિપી કઈ બનાવવાના છો? મેરા રેસિપી કા નામ હૈ સ્ટીમ કેબેજ રોલ. સ્ટીમ કેબેજ રોલ સાઉન્ડ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને તમારી કઈ વાનગી છે? એક્ચ્યુઅલી વેજીટેબલ હૈ યે, બેસન ટિક્કી મસાલા. બંનેની રેસિપીઝ નામ ઉપરથી એકદમ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે અને હું તો કન્ફ્યુઝ થઈ ગઈ કે કોનાથી શરૂઆત કરું. પણ એક કામ કરીએ, તમારાથી શરૂઆત કરીએ. સ્ટીમ્ડ કેબેજ રોલ્સ શીખવાડવા માટે સજ્જ છે અત્યારે આપણી સાથે જ્યોતિબેન. જ્યોતિબેન, તમે આજે સ્ટીમ્ડ કેબેજ રોલ્સ શીખવવાના છો, તો એના વિશે થોડું જણાવશો? હા. સ્ટીમ કેબેજ રોલ જો હૈ વો મેઇનલી ન્યુટ્રિટિવ વેલ્યુઝ ધ્યાન મેં રખતે હુએ બનાયા હૈ. અચ્છા. જિસમે કે આપકો હરેક માત્રા મેં સબ કુછ મિલેગા, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ એન્ડ વિટામિન્સ મિલેંગે જો કે બહોત એસેન્શિયલ હોતે હૈ. શું વાત છે. એટલે એક આ હેલ્ધી વર્ઝન છે વાનગીનું, બહુ જ સરસ કહેવાય. તો એને બનતા કેટલો સમય લાગે છે? આ 15 મિનિટમાં બની જાય છે. ઓકે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાનગી તો છે જ. તો ચલો શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં શું કરીશું? સૌથી પહેલાં આપણે હવે પેન ગરમ કરના હૈ, તો ગેસ થોડા સા તેલ ડાલના હૈ, ક્યુંકિ મેને પહેલે હી આપકો બોલા હૈ ઇસમે ન્યુટ્રિશનલ વેલ્યુ હૈ. હા. તેલ જૈસે હલકા સા ગરમ હો જાય ઉસકે બાદ હમ ઉસમે ડાલેંગે 1 ચમ્મચ અદરક લસણ કી પેસ્ટ ડાલેંગે, ઇસમે પ્યાજ ડાલેંગે 2 ચમ્મચ કે કરીબ. રાઈટ. ઇસકે બાદ ઇસમે હમ ડાલેંગે 2 ચમ્મચ શિમલા મિર્ચ. બરાબર. 2 ચમચી કેપ્સિકમ લીધે. કેપ્સિકમ લીધું. કેપ્સિકમ મેં ભી બહોત ન્યુટ્રિટિવ વેલ્યુ હોતી હૈ. હા. ક્યુંકિ વો ગ્રીન હૈ તો આપકો ઉસમે ગ્રીન વેજીટેબલ સે આયરન ભી મિલતા હૈ ઓર વિટામિન્સ ભી ઇસસે આપકો મિલતે હૈ. હા. ઉસમે 2 ચમચ ફિર હમ ઇસમે કટા હુઆ ગાજર ડાલેંગે. બરાબર. કટા હુઆ ગાજર મેં આપકો વિટામિન એ મિલતા હૈ. હા. ઉસમે આપ 2 ચમચ કટા હુઆ ધનિયા ભી ડાલે. બરાબર. ઉસકો થોડા સા હલકા સા આપકો ભૂનના હૈ. હા. ઓર જૈસે હી ભૂનના હો જાયેગા ઉસમે 3 ચમચ આપકો ચાવલ ડાલને હૈ. રાઈટ. ચાવલ ઇસલિયે કે ઇસે ન્યુટ્રિટિવ વેલ્યુ જૈસે મેને બોલા હૈ તો સબ ઇન્ગ્રેડિયન્ટ આને જાને ચાહિએ, ક્યુંકિ આપકો પેટ ભરા હુઆ તભી લગેગા જબ ઇસમે આપ પૂરા યા તો દાળ ચાવલ યા રોટી જૈસા જો જિસમે આપ કાર્બોહાઈડ્રેટ કહેતે હૈ વો ચીજ ઇસમે યદિ આ જાતી હૈ. બરાબર. તો ઇસમે ન્યુટ્રિટિવ વેલ્યુ પૂરી હો જાયેગી. રાઈટ. ઉસકે બાદ ઇસમે આધા ચમચ મિર્ચી ડાલની હૈ. સોયા સોસ હમ ઉસમે ઓલમોસ્ટ 1 ચમચ સોયા સોસ ડાલેંગે. બરાબર. તાકિ ઉસકો થોડા સા ગીલાપન આયે. હા. સોયા સોસ ડાલને કે બાદ તુરંત હી થોડા ગેસ બંધ કર દેના હૈ. અચ્છા. હા. ઉસમે હમ અબ બાદ મેં નમક ડાલેંગે. હા. નમક એસેન્શિયલ કા કમ્પોનન્ટ ભી હૈ. હા. પર બહોત જ્યાદા નમક ખાને સે બ્લડ પ્રેશર કી બીમારી ભી હો સકતી હૈ. યે સબ ટિપ્સ મેં ઇસલિયે દે રહી હું ક્યુંકિ મેને ન્યુટ્રિશન મેં ભી કિયા હુઆ હૈ ઓર મેં પેશે સે ડોક્ટર હું. શું વાત છે. યે જો બાકી કે ઇન્ગ્રેડિયન્ટ્સ હમને ડાલે ઇસસે રફેજ કહેતે હૈ. હા. યે રફેજ ભી હમારે બોડી કે લિયે બહોત જરૂરી હોતા હૈ. બહોત જરૂરી હોય છે. સાચી વાત. ક્યુંકિ કોન્સ્ટિપેશન વગેરે જૈસી બીમારી હોતી હૈ વો ઇસસે ઇસકા હલ ઇસસે હો સકતા હૈ. યે અબ હમે તૈયાર હો ગયા હૈ. યે અપના સ્ટફિંગ હૈ. હા. યે હમ ઇસે બોઇલ મેં નિકાલ લેતે હૈ. રાઈટ. અભી અપના સ્ટફિંગ તૈયાર હૈ. હમ
पत्ता गोभी के पत्ता पत्ता लेंगे. हाँ, तो सीजर से इसे हम थोड़ा सा काट लेंगे. बराबर. बीच का इसका ये जो है इसे हम निकाल लेंगे. राइट, એટલે કોબીજ ના પાન ની નસ જે વચ માં હોય એ કાઢી નાખવાની છે. हमने अब ये जो बेसन की पेस्ट बनाई है, जैसे मैंने बताया था, इसमें हमने बेसन डाला है, नमक डाला है और उसमें कटा हुआ धनिया है. बराबर. हल्का सा लेके उसे हमें इस पे स्प्रेड करना है. बराबर. इसका यही उद्देश्य यह है कि बेसन में आपको प्रोटीन मिल रहा है. राइट. इसमें हम अब हमने जो बनाया है स्टफिंग. हाँ, अगाउ जो आपने स्टफिंग बनाया हुआ था इन्हें ऊपर स्प्रेड करिए. हम इस पे थोड़ा सा ये जो पेपर है, हाँ, ये डाल लेते हैं. मरी पाउडर ना कह लीजिए. उसके बाद हम इस पे हल्का सा चीज़ ग्रेट करके इसलिए डाल रहे हैं क्योंकि बच्चों को भी अच्छा लगे. राइट. तो अंदर में थोड़ा सा चीज़. हाँ. और इसे हम अब रोल करेंगे. बराबर. अब इसे हल्के हाथ से रोल करना है. हाँ. और एक ये स्प्रिंग रोल का मैंने काट लिया हुआ है. बराबर. इसे ऐसे रख के इसे आप इसे टाई कर दीजिए. बराबर. लीली डूंगरी थी आपने इन्हें बांधती दिए छे जेथी करीने छूटी ना जाए अंदर नु स्टफिंग. अपना एक रोल तैयार है. इसी हिसाब से आपको जितने रोल बनाने हैं आप बना सकते हैं. मैं एक दूसरा रोल बना के आपको और दिखाती हूँ. हाँ. ये सभी रोल अभी तैयार है. अभी हमने जैसे स्टीमर को पहले से ऑन करके रखा हुआ है. हाँ. हल्का सा गर्म हो जाएगा. उसके अंदर की जो प्लेट है इसमें हमने थोड़ा सा तेल लगा रख दिया. बराबर. ताकि चिपकेगा नहीं. हाँ. इसमें हम ये रोल्स रख देंगे और इसे स्टीम कर लेंगे. स्टीम 8 से 10 मिनट तक करना है. 10 मिनट हमने इसे स्टीम किया है. अब हम इसे खोल रहे हैं. तैयार गया छे. हाँ. एकदम तैयार छे. राइट. इसको हम अपन एक एक करके इसको प्लेट में काटी ले प्लेट में ले लेंगे. हल्का सा थोड़ा सा चीज़ हम इसे ग्रेट करके डाल देंगे. बराबर. बच्चों को क्योंकि आजकल यही आदत है. हाँ. कि जो भी खाते हैं उसके ऊपर चीज़ रहता है. हाँ. तो उनके लिए ये बहुत अच्छी चीज़ लगती है. बराबर. इसके ऊपर हमने ये जो चटनी ली है. हाँ. ये हल्की सी चटनी से हम इसे रख देंगे. ग्रीन चटनी तमे लीधेली छे. ग्रीन चटनी. चीज स्प्रेड भी लगाना है. हाँ. और जो ज्यादा कैलोरी कॉन्शियस है. हाँ. उन लोगों ने चीज कम डालनी. हाँ. है हल्का सा लगा दिए. राइट. अब हम इसे हमारे सर्विंग प्लेट में रखते हैं. श्योर. तो ये है तैयार हमारे स्टीम कैबेज रोल्स. જ્યોતિબેન, તમે એક સ્વાસ્થ્યવર્ધક અને સાથે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી અમારી સાથે શેર કરી એના માટે થેન્ક યુ સો મચ. કોબીજમાંથી બનતી એક ડિફરન્ટ અને હેલ્ધી વાનગી એટલે સ્ટીમ્ડ કેબેજ રોલ્સ. તમે પણ ચોક્કસથી બનાવો અને જોઈ લો આનો ક્વિક રીકેપ. સ્ટીમ્ડ કેબેજ રોલ બનાવવા માટે જોઈશે સ્ટફિંગ. બનાવવા માટે તેલ 1 ચમચી, આદુ લસણની પેસ્ટ 1 નાની ચમચી, સમારેલી ડુંગળી 2 ચમચી, સમારેલું કેપ્સિકમ 2 ચમચી, છીણેલું ગાજર 2 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, રાંધેલા ભાત 3 ચમચી, સમારેલા લીલા મરચાં 1/2 ચમચી, સોયા સોસ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર. અન્ય સામગ્રી: કોબીજના પાન 5 નંગ, ચણાના લોટ અને કોથમીરની પેસ્ટ 4 ચમચી, મરી પાવડર જરૂર મુજબ, ચીઝ ક્યુબ્સ 1 નંગ, લીલી ડુંગળી જરૂર મુજબ, ગાર્નિશિંગ માટે છીણેલું ચીઝ, ગ્રીન ચટણી અને ચીઝ સ્પ્રેડ. સ્ટીમ્ડ કેબેજ રોલ બનાવવાની રીત: સૌપ્રથમ પેનમાં તેલ લો, પછી આદુ લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરી સાંકળી લો. ત્યારબાદ સમારેલું કેપ્સિકમ, છીણેલું ગાજર, સમારેલી કોથમીર, રાંધેલા ભાત, સમારેલા લીલા મરચાં, સોયા સોસ અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે કોબીજના પાનને કટ કરી લો, પછી ચણાનો લોટ અને કોથમીરની પેસ્ટ ઉપર સ્પ્રેડ કરી લો. ત્યારબાદ પાન ઉપર સ્ટફિંગ ભરી લો. હવે સ્ટફ કરેલા કોબીજના પાન ઉપર મરી પાવડર ભભરાવી ઉપરથી ચીઝ છીણી લો. પછી કોબીજના પાનનો રોલ વાળી લીલી ડુંગળીથી બાંધી લો. ત્યારબાદ રોલને સ્ટીમરમાં મૂકી સ્ટીમ કરી લો. ત્યારબાદ રોલને બહાર કાઢી છીણેલું ચીઝ,
ગ્રીન ચટણી અને ચીઝ સ્પ્રેડથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે સ્ટીમ્ડ કેબેજ રોલ. અત્યારે આપણી સાથે છે જ્યોતિબેનના હસબન્ડ ડૉક્ટર અતુલભાઈ અને એમના ફ્રેન્ડ્સ. હેલો એવરીવન, તમારા બધાનું આ શોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. અને જ્યોતિબેન, તમે આજે આટલી સરસ વાનગી બનાવી અને કુકિંગની ફિલ્ડમાં તમે વધુ ને વધુ પ્રગતિ કરો એવી આશા સાથે અમે આપવા જઈ રહ્યા છીએ તિરુપતિ કુકિંગ ઓઇલ ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી આ સર્ટિફિકેટ, જે તમને આપશે તમારા હસબન્ડ ડૉક્ટર અતુલભાઈ. કોંગ્રેચ્યુલેશન્સ. અને સાથે સાથે મળે છે આ ગિફ્ટ, એ પણ તમને આપશે તમારા હસબન્ડ. એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી સ્ટીમ્ડ કેબેજ રોલ્સ શીખ્યા બાદ વધુ એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી રેણુબેન પાસેથી શીખવાની છે. ફ્રેન્ડ્સ, હવે આપણે રેણુબેન પાસેથી શીખવાની છે બેસન ટિક્કી મસાલા. રેણુબેન, તમે આજે બેસન ટિક્કી મસાલા બનાવવાના છો, એ તમે કોઈ પાસેથી શીખ્યા છો કે તમારી પોતાની વાનગી છે? એકચ્યુઅલી યે હમારી ટ્રેડિશનલ રેસિપી હૈ, સિંધીઝ કી ટ્રેડિશનલ રેસિપી હૈ. બરાબર. તો ઇસમેં રેસિપી જો હૈ ખાસ કરકે હમારી શાદી વ્યાહ મેં બનતી હૈ, ઓર અગર યે રેસિપી નહીં બનતી હૈ તો એસા કહા જાતા હૈ કે સમધિયો કા સ્વાગત હુઆ હી નહીં. અચ્છા, ઇસલિયે આજ મેં આપ સબકે સામને યે રેસિપી લેકે આઈ હું આપ સબકો સિખાને. ઓકે, ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ દેખાઈ રહ્યા છે તો ચલો ફટાફટ શરૂઆત કરી દઈએ. ઓકે, સૌથી પહેલા શું કરીશું? સબસે પહેલે યે આપ જૈસે દેખ રહી હૈ બોલ મેં 2 કપ બેસન હૈ. બરાબર. ઇસ 2 કપ બેસન મેં હમે અબ ઇસમે એક ચીજ કા ધ્યાન રખના હૈ કે જો ભી ઇન્ગ્રેડિયન્ટ્સ હમ લે રહે હૈ સબ આપકે સ્વાદ કે હિસાબ સે હોને ચાહિયે, જૈસા આપ સ્વાદ ચાહે ઉસ હિસાબ સે. ઇસમે સભી કુછ ઓપ્શનલ હૈ સિવાય નમક ઓર લાલ મિર્ચી પાઉડર કે. ઓકે, ઠીક હૈ. તો લેટ અસ સ્ટાર્ટ એન્ડ મેં ડાલને જા રહી હું અબ ઇસમે નમક. અબ મેં ડાલ રહી હું લાલ મિર્ચી પાઉડર, એક ચોથાઈ સ્પૂન હલ્દી પાઉડર, ધનિયા પાઉડર. બરાબર. ધાણા જીરું લીધું છે. યે પિસા હુઆ જીરા હૈ. બરાબર છે. યે ભી આપકે સ્વાદ કે હિસાબ સે હોગા. યે ખસખસ હૈ, યે આપ આધા ચમચ તક ડાલ સકતે હૈ. અબ રિતવીબેન, હમ ઇસમેં અનારદાના ડાલેંગે. અબ ઇસમેં મેં થોડા સા તેલ ડાલ રહી હું, કરીબ એક ચમચ. બરાબર. યે અબ પાણી ડાલ રહી હું. હા, થોડા થોડા આપકો પાણી ડાલતે હુએ આટા ગૂંધના હૈ. રાઈટ. અબ આટા તૈયાર હો ચુકા હૈ. યે મેને ચાકુ પર તેલ લગાયા હૈ. હા, ઓર ફિર હમ ઇસકો અબ કટ કરેંગે. અગર આપ તેલ નહીં લગાતી હૈ તો યે પ્રોપરલી કટ નહીં પાયેગા, પ્રોપર શેપ નહીં આ પાયેગા. બરાબર છે. કાટને કે બાદ મેં ઇસે આપ અપને હાથ મેં લે લે. ઓર હાથ મેં લેને કે બાદ મેં ઇસ તરહ સે ઓવલ શેપ દે સકતી હૈ, જો ભી શેપ આપ ચાહે દે સકતી હૈ. ઓર અબ હમ ઇસે પાણી મેં બોઇલ કરેંગે. શ્યોર. અભી ઇસી તરીકે સે રિતવીબેન હમ કુછ ઓર પીસીસ ભી તૈયાર કરેંગે. શ્યોર. રિતવીબેન, જૈસા આપ દેખ રહી હૈ યે ટિક્કી રેડી હો ચુકી હૈ. હા, ઓર ઇસ તૈયાર ટિક્કી કો હમ ઉબલે હુએ પાણી મેં ડાલેંગે. બરાબર. ઉબલતે હુએ પાણી મેં અબ મેં યે ટિક્કી ડાલ રહી હું. કરીબ ઇસકો 4-5 મિનટ તક ઉબાલના હોગા આપકો. અચ્છા. રિતવીબેન, ઓલમોસ્ટ યે તૈયાર હો ચુકા હૈ. અબ મેં એસે પ્લેટ મેં નિકાલ રહી હું. હા. અબ ઇસે કરીબ 1-2 મિનટ તક ઠંડા કરના હૈ. રાઈટ. ઓર ઠંડા કરને કે બાદ હમ ઇસે ફ્રાય કરેંગે. શ્યોર. રિતવીબેન, અબ આપ દેખ રહી હૈ ઇસમે તેલ રખા હૈ મેને. હા. તેલ મેં ભી હમે એક ચીજ ધ્યાન રખની હૈ, તેલ ભી પૂરી તરહ સે ગરમ હોના હૈ. રાઈટ. ઉસકે બાદ હી આપ ટિક્કી કો ઇસમે ડાલેંગી. હા. અગર તેલ ઠંડા હૈ તો ફિર સે યે બ્રેક હોને કા ચાન્સીસ હૈ. બરાબર છે. ઇસમે સિર્ફ આપકો એક હી ચીજ કા ધ્યાન રખના હૈ કે ટિક્કી ટૂટના નહીં હૈ. હા, રાઈટ. ચાહે આપ ઉબાલ રહી હૈ યા તલ રહી હૈ. અને અત્યારે આપણે શીખી રહ્યા છીએ બેસન ટિક્કી મસાલા. તો ચલો જોઈ લઈએ કે હવે આગળની પ્રોસેસ શું છે. રેણુબેન, ટિક્કી તો તળાઈ ગઈ છે, હવે આપણે શું કરીશું? રિતવીબેન, હવે હમ ઇસ ટિક્કી કી સબ્જી બનાવેંગે. હા હા. પ્લીઝ ગેસ ચાલુ કરેંગે. હા.
इसमें मैं 2 चम्मच तेल डाल रही हूँ। हाँ। 1/4 चम्मच खड़ा जीरा। ओके। करीब 2 बड़े चम्मच पतला कटा प्याज। राइट। इसमें थोड़ा सा अदरक और मिर्ची, 2 चम्मच बड़े कटे टमाटर के पीसेस। ओके। हल्के हाथ से चलाना है। हाँ। और गलाना है। बराबर। जब टमाटर आधा गल जाएगा, जैसा कि आप देख रही हैं ऑलमोस्ट ये हाँ। गल चुका है। हाँ। तो अब जो ये तैयार टिक्की है हाँ। हम इसमें डाल देंगे। श्योर। और इसमें थोड़ा सा हम पानी डालेंगे, स्प्रिंकल करना है पानी। ओके। और ये पानी का स्प्रिंकलिंग इसलिए है हाँ। ताकि ये टिक्की गल जाए। बराबर। अब इसमें आप सभी सूखे मसाले डाल देंगी। हमें ये चीज़ का ध्यान रखना है हाँ। कि हम तैयार टिक्की में ऑलरेडी मसाले डाल चुके हैं। राइट। तो थोड़ा थोड़ा 1/4 चम्मच मिर्ची पाउडर। ओके। 1/4 चम्मच हल्दी पाउडर। राइट। 1/4 चम्मच धनिया पाउडर। और ये है मेरे पास में गरम मसाला और चाट मसाला का पाउडर। बराबर। गरम मसाला ने चाट मसाला ने तमें मिक्स करी मिक्स किया नाखो हाँ जी इसको मिक्स किया है चटपटो टेस्ट आ हाँ जी चटपटा टेस्ट आएगा इसमें। और अब हम इसे करीब 8 से 10 मिनट के लिए ढक देंगे। अच्छा। और गैस को एकदम सिम पे करेंगे। बराबर। ताकि ये नीचे से लगे ना। हाँ। ऋत्वी बेन अब हम इसको देख लेते हैं ये तैयार है कि नहीं। हाँ। जैसा कि आप देख रही हैं ये बिल्कुल तैयार हो चुकी है। हाँ। और बहुत ही उम्दा शेप आया है, बहुत ही खूबसूरत ऐसा लग रहा है, टेस्ट भी आया है। और अब मैं इसे निकाल रही हूँ हाँ। बाउल में। अब अंत में मैं इस पर थोड़ा सा धनिया स्प्रिंकल करूँगी। राइट। तो ऋत्वी बेन तैयार है ये बेसन टिक्की मसाला। यहाँ पर टिक्की है और ये टिक्की है मसाले के साथ। रेणु बेन तमे तमारी परंपरागत वानगी अमारी साथे शेयर करी अने आई एम श्योर के अमारा दर्शकों तेमना नाना मोटा प्रसंग में चौक्कस थी आ वानगी ट्राई करशे। थैंक यू सो मच। थैंक यू। પરિવારજનો અને મહેમાનો સૌ કોઈને ઇમ્પ્રેસ કરો આ સુંદર મજાની વાનગી સાથે બેસન ટિક્કી મસાલા તમે પણ બનાવો અને જોઈ લો આનો ક્વિક રીકેપ બેસન ટિક્કી મસાલા બનાવવા માટે જોઈશે ટિક્કી માટેનો લોટ બાંધવા માટે ચણાનો લોટ 2 કપ મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર 1/2 ચમચી હળદર 5 ચમચી ધાણા જીરું પાવડર 5 ચમચી જીરું પાવડર 5 ચમચી ખસખસ 1/2 ચમચી દાડમના દાણા 1/2 ચમચી તેલ 1 ચમચી પાણી જરૂર મુજબ અન્ય સામગ્રી તેલ 2 ચમચી જીરું 5 ચમચી સમારેલી ડુંગળી 2 મોટી ચમચી સમારેલા લીલા મરચાં 5 ચમચી સમારેલું આદું 5 ચમચી સમારેલા ટામેટાં 2 મોટી ચમચી મીઠું સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર 5 ચમચી હળદર 5 ચમચી ધાણા જીરું પાવડર 5 ચમચી ગરમ મસાલો અને ચાટ મસાલો 1/2 ચમચી તેલ તળવા માટે ગાર્નિશિંગ માટે સમારેલી કોથમીર બેસન ટિક્કી મસાલા બનાવવાની રીત સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ મીઠું લાલ મરચું પાવડર હળદર ધાણા જીરું પાવડર ખસખસ દાડમના દાણા તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો હવે બાંધેલા લોટને કટ કરી ટિક્કી બનાવી લો ત્યારબાદ ટિક્કીને ઉકળતા પાણીમાં ઉમેરી બાફી લો બાફી લીધા બાદ પ્લેટમાં કાઢી લો અને ઠંડી પડવા દો
પછી અન્ય કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે બાફેલી ટિક્કીને ડીપ ફ્રાય કરી લો અને પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ અન્ય એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરું અને સમારેલી ડુંગળી ઉમેરી સાતળી લો. હવે સમારેલા લીલા મરચાં અને સમારેલું આદું ઉમેરી સાતળી લો. પછી સમારેલા ટામેટાં ઉમેરો. ત્યારબાદ બનાવેલી બેસનની ટિક્કી ઉમેરો. પછી જરૂર મુજબ પાણી ઉમેરી લો. હવે મીઠું, મરચું પાવડર, હળદર, ધાણાજીરું પાવડર અને ગરમ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. પછી ઢાંકીને થોડીવાર ચડવા દો. બેસન ટિક્કી મસાલા ચડી જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બેસન ટિક્કી મસાલા. અત્યારે આપણી સાથે છે રેણુબેનના હસબન્ડ કિશોરભાઈ અને એમની ડોટર જાનવી. હેલો, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. રેણુબેન, આજે તમે ખૂબ જ સરસ અને નવીનતમ વાનગી અમારી સાથે શેર કરી છે એટલે તમને મળે છે તિરુપતિ કુકિંગ એન્ડ ફ્લેવર્સ ઓફ ગુજરાત તરફથી આ સર્ટિફિકેટ જે તમને આપશે તમારા હસબન્ડ. કોંગ્રેચ્યુલેશન્સ રેણુબેન, તમને આજે કુકિંગને રિલેટેડ સર્ટિફિકેટ મળ્યું છે તો આ તબક્કે તમે શું કહેશો? સચ મેં મેરે લીએ એક ગર્વ કી અનુભૂતિ હૈ કે આજ મુજે યે સર્ટિફિકેટ મિલા હૈ. સર્ટિફિકેટ તો બહુ સારે મિલે હૈ મુજે લાઈફ મેં, લેકિન સબસે પહેલા સર્ટિફિકેટ કુકિંગ મેં ઓર વો ભી મેરે હસબન્ડ કી તરફ. શું વાત છે, એ આઈસિંગ ઓન ધ કેક છે કે તમારા હસબન્ડે તમને સર્ટિફિકેટ આપ્યું. અને અમને પણ ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ તમારી પાસેથી સરસ મજાની રેસીપી શીખવાની એટલે તમને મળે છે આ ગિફ્ટ જે તમને આપશે તમારા ડોટર જાનવી. કોંગ્રેચ્યુલેશન્સ. રેસિપીઝના અવનવા કોમ્બિનેશન્સ અને નિત નવા વેરિએશન્સ કરવા એ દરેક ગૃહિણીઓનો શોખ હોય છે. તો તમારી પાસે પણ જો આવી જ ક્રિએટિવ અને ઇનોવેટિવ વાનગીઓ હોય તો લખી મોકલો અમને આ સરનામે. ફ્લેવર્સ ઓફ ગુજરાત, ઈટીવી ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 3800015. તમે મેસેજ દ્વારા પણ વ્યક્તિગત કે ગ્રુપમાં ભાગ લઈ શકો છો. તેના માટે તમારા મોબાઈલમાં ટાઈપ કરો FG સ્પેસ તમારું નામ અથવા તમારા ગ્રુપનું નામ ટાઈપ કરી અમને 5626359 પર મોકલી આપો. મિત્રો, દરેકને રિફ્રેશ કરે એવું એક કોમન ડ્રિંક, એક કોમન પીણું એટલે કે ચા. પણ ચા બનાવ્યા પછી તેની ભૂકી હંમેશા વેસ્ટ જતી હોય છે. પણ શું તમને ખબર છે કે વપરાયેલી ચાની ભૂકીને સૂકવી તેને બાળીને તેનો ધુમાડો કરવાથી ઘરમાં રહેલા મચ્છર દૂર ભાગી જાય છે. તિરુપતિ કુકિંગ ઓઇલ ફ્લેવર્સ ઓફ ગુજરાતમાં આજ માટે બસ આટલું જ. પણ હું ફરીથી આવીશ આવી જ નવી વાનગીઓને વાતો સાથે. ત્યાં સુધી ગુડ બાય.